જ્યારે પણ સમર વેકેશનની શરૂઆત થાય ને ત્યારથી જ બાળકોનું એક લાંબુ લિસ્ટ થઈ જતું હોય છે કે આજે મારે આ ખાવું છે, કાલે મારે આ ખાવું છે. તો એ જ જે લાંબુ લિસ્ટ હોય છે ને એ લિસ્ટમાં થોડો વધારો અમે કરાવીશું. તો વેકેશન સ્પેશિયલ રેસિપીઝ શીખીએ આપણે સોનલબેન પાસેથી. શું વાત છે સોનલબેન, પ્રીહીટ કરવા ઓવન મૂકી દીધું એટલે બેકિંગની કોઈ વેરાયટી બતાવશો? છે આજે કેસરોલ છે એક રાઈસનું. વેકેશન છે, ફટાફટ થઈ જાય. યસ, બાળકોની મનગમતી સીઝન હવે શરૂ થઈ વેકેશનની. એટલે વેકેશન હોય ને એટલે કોઈનું ના સાંભળે બાળકો, કોઈનું ના સાંભળે. સાચી વાત છે, ને આપણે કામ વધી જાય એટલે આવી જ રેસિપી કરવી પડે છે, ફટાફટ ઈઝી અને જલ્દી થઈ જાય. યસ, તો તમે બનાવવાનો છો રાઈસ કેસરોલ. યા, ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે વઘાર માટે તેલ ગરમ કરશું. અત્યારે શેના માટેની પ્રોસેસ કરીશું? અત્યારે આપણે રાઈસ બનાવવાની પ્રોસેસ કરીએ છીએ. પછી રાઈસ થઈ જાય પછી વ્હાઈટ સોસ ને એની આપણે આગળની પ્રોસેસ કરશું. ઓકે, અચ્છા, એટલે આમાં એક રાઈસ નું પછી વ્હાઈટ સોસ નું એવી રીતે અલગ અલગ લેયર્સ, અલગ લેયર્સ થશે. અચ્છા, હવે પહેલા લસણ વઘારશું. કાંદા, એક કાંદો લીધો છે. રાઈસ કઈ ફ્લેવરના બનશે? ટોમેટો ફ્લેવરના થશે, એટલે એ લેયર રેડ થશે, પછી વ્હાઈટ લેયર થશે વ્હાઈટ સોસ. હા, એક કાપેલું મરચું છે. ડુંગળી ક્યાં સુધી થવા દેવાની? આમાં સ્લાઇટ જ, 2-3 મિનિટ થોડી બ્રાઉન થઈ જાય ને એસ એચ બીક તો થશે. હવે એક કાપેલું ટમેટું છે. હવે આપણે વેજીટેબલ્સ નાખશું. વટાણા બાફેલા લઈશું કે કાચા? ના, કાચા જ છે, બધા કાચા જ લેશું. હા, 1/3 ચમચી જેટલું ફ્લાવર, 3 ચમચી જેવું ગાજર. આમાં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરતા, ખાલી ગરમ મસાલો અને મીઠું બે જ. ખાલી બે જ વસ્તુ? હા, બે જ વસ્તુ. હળદર, ધાણા જીરું, મરચું, આપણે રેગ્યુલર કોઈ નહીં, ગ્રીન ચીલી આપ મરચું એડ કર્યું છે. પોણી ચમચી જેવું મીઠું એડ કરી દેશું. આ વેજીટેબલ પૂરતું. હા, હવે ગરમ મસાલો 1/2 ચમચી જેવો લીધો છે મેં. અને આપણે થોડું સોસી બનાવવાનું છે, બીકોઝ બેક કરવાનું છે એટલે હવે આ સ્ટેજ પર આપણે એને ટોમેટો પ્યુરી એડ કરશું. 2 ટમેટાની મેં પ્યુરી બનાવી છે, એ પણ કાચા ટામેટા, કાચા ટામેટાની. થોડું આપણે ગુજરાતીમાં કહીએ ને આમ લસલસતું, એવું લસલસતું બનાવવાનું છે. અને બેકિંગ જ્યારે કરવાનું હોય તો જો આ કદાચ ડ્રાય હોય તો પ્રોપર બેક, પ્રોપર બેક ના થાય. હા, 1/2 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. હવે આ બધું એડ કર્યું, એના ભાગનું સોલ્ટ એડ કરી દેશું. 1/2 ચમચી ફરી મીઠું. હવે આને 5-7 મિનિટ કૂક થવા દેશું. આ ગ્રેવી અને વેજીટેબલ સરસ પાક એકદમ ચડી ગયા છે. હવે આમાં ઓલરેડી પહેલેથી કૂક કરેલા ભાત ઉમેરશું. આનું માપ કેટલું રાખે? 1.5-2 કપ જેટલું, જેવું આપણે અત્યારે આપણે આ 1.5 કપ પર લીધા છે. તો જ્યારે આ બનાવતા હોઈએ આપણે રાઈસ કેસરોલ તો એમાં શાકભાજી અને ભાત એ બંનેનું માપ કેવી રીતે ડિસાઈડ થાય? એ જેટલા ભાત હોય એટલા બધા વેજીટેબલ ભેગા થઈને થઈ જાય. ઓકે, હા, બે ઇક્વલ જ? હા, ઇક્વલ જ. આ રાઈસ તૈયાર થઈ ગયા છે, હવે આપણે વ્હાઈટ સોસ બનાવી લેશું. એના માટે ઘી લીધું છે. આમ બટર યુઝ કરતા હોય આપણે, પણ આપણે બધું ફ્યુઝન લઈએ છીએ એટલે આમાં બી એવી જ રીતે. અચ્છા, 2 ચમચી મેંદો લીધો છે. જો આમાં વ્હાઈટ સોસને કોઈ અલગ ફ્લેવર આપવી હોય તો આ રાઈસની સાથે કઈ ફ્લેવર જાય? વ્હાઈટ સોસમાં આપણે ચીલી ફ્લેક્સ ને એવું બે એડ કરી શકીએ આ રાઈસની સાથે. હા, ઓરેગાનો એડ કરાય? હા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બી. હા, આમાં થોડો ગરમ મસાલો પછી ઓછો એડ કરવાનો, અધરવાઇઝ એની ફ્લેવર એટલી ડોમિનેટિંગ હોય કે આ ફ્લેવર એટલી બધી દબાઈ જાય, તો પછી ગરમ મસાલો આપણે ઓછો એડ કરશું. મેંદો શેકાઈ ગયો છે, થોડું થોડું કરીને દૂધ લમ્સ અધરવાઇઝ પડી જશે. હવે સોલ્ટ નાખી દઈશું.
અને થીક નોય બહુ થવા દઈએ કારણ કે બેક કરવું છે એટલે એટલે આ વ્હાઇટ સોસ તૈયાર છે હવે એસેમ્બલ કરીએ વિધ ઇન નો ટાઈમ માં બની જતી આ વાનગી છે એટલે તો વેકેશન સ્પેશિયલ છે રાઈસ એસેમ્બલ થઈ ગયા છે હવે વ્હાઇટ સોસ એની પર કરી લઈએ રાઈસ નું જે લેયર કરીએ ને આપણે બહુ આમ વધારે દબાવીને નથી કરતા ને હા હવે આની પર મરીનો ભૂકો હવે ચીઝ ગ્રેટ કરી દેશું બેક ડિશમાં તો આપણે જેટલી ચીઝ ઉમેરીએ હંમેશા ઓછી ઓછી જ લાગવાની છે અને જ્યારે પણ બેક ડિશ બને ને ઘરે સ્પેશિયલી બધા એવું જ કરે કે ઉપરનો જે ચીઝ વાળો પાર્ટ હોય ને બધાને એ જ જોઈતો હોય સાચી વાત છે હવે આની ઉપર કોથમીર બધા લેયર થઈ ગયા છે બેક કરવા મૂકીએ અને 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે બેક કરવાનું છે સરસ ચીઝ ની મને અત્યારે સુગંધ આવી રહી છે એકદમ મેલ્ટ થયું છે ને હા તો તૈયાર છે રાઈસ કેસેરોલ યસ એકદમ ક્વિક અને ઈઝી ઈઝી હવે આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરવાની એના માટે રીત લખી લો રાઈસ કેસેરોલ બનાવવા માટે જોઈશે રાઈસ બનાવવા માટે જોઈશે તેલ 2-3 ચમચી લસણ 4 કળી ડુંગળી 2 કપ લીલું મરચું 1 નંગ ટામેટા 1/2 કપ વટાણા 3-4 ચમચી ફ્લાવર 3 ચમચી ગાજર 3 ચમચી મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો 1/2 ચમચી ટામેટાની પ્યોરી 1 વાટકી રાંધેલો ભાત 1/2 કપ વ્હાઇટ સોસ બનાવવા માટે જોઈશે ઘી 2 ચમચી મેંદો 2 ચમચી દૂધ 1 કપ મીઠું સ્વાદ અનુસાર અન્ય સામગ્રીમાં જોઈશે મરીનો ભૂકો ચીઝ અને કોથમીર રાઈસ કેસેરોલ બનાવવાની રીત સૌપ્રથમ રાઈસ બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને ડુંગળી ઉમેરી લીલું મરચું ઉમેરી સાંતળી લો હવે એમાં ટામેટાં વટાણા ફ્લાવર ગાજર અને મીઠું ઉમેરી મિક્સ કરી ગરમ મસાલો ઉમેરી ટામેટાની પ્યુરી ઉમેરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો હવે આ બધા શાકને 5 મિનિટ માટે કૂક થવા દો ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરી રાઈસ તૈયાર કરી લો હવે વ્હાઇટ સોસ બનાવવા માટે એક પેનમાં ઘી લઈ તેમાં મેંદો ઉમેરી તેને શેકી દૂધ ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી વ્હાઇટ સોસ તૈયાર કરી લો હવે બેક ડિશને એસેમ્બલ કરવા માટે બેક ડિશ લઈ તેમાં પહેલા રાઈસનું લેયર કરી તેની ઉપર વ્હાઇટ સોસ રેડી મરીનો ભૂકો લઈ તેની ઉપર ચીઝ છીણી કોથમીર લઈ 180 ડિગ્રી ઉપર 20-25 મિનિટ માટે બેક કરી ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે રાઈસ કેસેરોલ